અમદાવાદ ના ઓઢવ માં 20 વર્ષ જૂના ગરીબ આવાસ યોજના ના કુલ 70 પૈકી બે બ્લોક ગઈકાલે સાંજે અચાનક જમીનદોસ્ત થવાની દુર્ઘટનામાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું છે. જે મામલે કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તે જગ્યાની સમીક્ષા કરી હતી અને તેમાં રહેતા લોકોને યોગ્ય સુવિધાઓ મળે તેવી માંગ કરી હતી. ગઈકાલે સાંજે ઓઢવમાં ઇન્દિરા ગરીબ આવાસ યોજના હેઠળ બનાવાયેલા કુલ 70 બ્લોક પૈકી બ્લોક નંબર 23 અને 24 મહેલની માફક ધારાશાહી થવાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનાના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને કલેક્ટર, મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર વગેરે સ્થળ પર દોડી ગયા હતા. તંત્ર દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરીને પ્રાથમિકતા અપાઈ હતી અને ફાયર બ્રિગેડ તેમજ એનડીઆરએફના જવાનો તેમજ એસ્ટેટ વિભાગના સ્ટાફ સહિતની ટીમ દ્વારા 70થી વધુ કટર અને 4 જેસીબી મશીન સહિત યુદ્ધના ધોરણે કામગીરી આરંભીને કાટમાળ નીચે દટાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ એએમસીના વિપક્ષ નેતા દિનેશ શર્માએ સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે, બેદરકારો સામે કાર્યવાહી કરવામાં આવે અને ઘર વગરના લોકોને યોગ્ય સગવડ મળે તેવી માંગ કરી હતી. આજે ઓઢવમાં જે મકાન ધરાશાયી થયા છે ખૂબ જ ગંભીર અને દુઃખદ બાબત છે. જે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એના પરિવારજનો માટે સાંત્વના પાઠવીએ છીએ. આજે આપણે સૌએ જોયું કે જે જર્જરિત હાલતમાં લોકો આ મકાનમાં રહી રહ્યા છે, ખૂબ જ દયનીય સ્થિતિ છે. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં પણ આ રહીશોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી અને આખો જે ઘટનાક્રમ જોતા આ મકાનના બાંધકામથી શરૂ કરીને આજ દિન સુધી એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી જોવા મળી છે. આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ વિસ્તારની મુલાકાત લીધી, લોકોને સાંભળ્યા છે. આજે પણ લોકો એક ભયના માહોલમાં જીવી રહ્યા છે. બાકીના તમામ જે મકાનો છે એ પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે સરકાર પાસે અમારી સ્પષ્ટ માગણી છે કે પહેલામાં પહેલાં તો આ જે કન્સ્ટ્રક્શન થયું એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને અત્યારે જે લોકો ભયના માહોલમાં અત્યારે જર્જરિત મકાનમાં રહી રહ્યા છે એમને તાત્કાલિક ઈડબ્લ્યુએસના જે પણ અત્યારે તૈયાર મકાનો હોય એમાં શિફ્ટ કરવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં મોટી જાનહાની ને નુકસાન ના થાય. કે વડાપ્રધાન આવાસ યોજના હોય, જે પણ હાઈરાઈઝ મકાનો બની રહ્યા છે એ દરેક જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ 3 થી વધારે બાંધકામ કરવા ના જોઈએ. 7 માળના મકાનો હાલમાં જ્યાં પણ બની રહ્યા હોય એ તમામ અટકાવીને તમામના ટેસ્ટિંગ રિપોર્ટ કરાવવા જોઈએ, એનો સર્વે કરાવવો જોઈએ, ત્યાર પછી જ એને મંજૂરી આપવી જોઈએ. પ્રાથમિક અમારી માગણી છે કે અત્યારે જે પણ જર્જરિત મકાનોમાં લોકો રહી રહ્યા છે એમને તાત્કાલિક ઈડબ્લ્યુએસના તૈયાર મકાનોમાં શિફ્ટ કરી અને મોટી જાનહાની ના થાય એ માટેના પગલાં લેવા જોઈએ. દિવ્યેશ નસીત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.